બનાસકાંઠાના દાંડીના પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાશે જોઈતાભાઈ પટેલ. સમર્થકો સાથે કેસરિયા કરશે. 100થી વધુ કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ પણ તેમાં જોડાશે. ગાંધીનગર કમલમ ખાતે તમામ લોકો ભાજપમાં જોડાશે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ અને તેમના સમર્થકો ભાજપમાં જોડાતા કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાશે. જોઈતાભાઈ પટેલ 3 વાર ધારાસભ્ય રહી ચૂક્યા છે અને 1 વાર સાંસદની ચૂંટણી લડી ચૂક્યા છે. બનાસ ડેરીનો વારાણસી ખાતે કાર્યક્રમ યોજાયો અને તે કાર્યક્રમમાં નરેન્દ્ર મોદી સાથે મળીને જોઈતાભાઈએ ભાજપમાં જોડાવાનું નક્કી કર્યું હતું. રામ મંદિરના મુદ્દે કોંગ્રેસથી નારાજ થઈ જોઈતાભાઈ પટેલ તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાઈ રહ્યા છે. જોઈતાભાઈ પટેલ તેમના સમર્થકો સાથે ગાંધીનગર જવા માટે નીકળ્યા. અલ્કેશ રાવ અમારી સાથે જોડાઈ ગયા છે. અલ્કેશ, જોઈતાભાઈ પટેલનું રાજીનામું કોંગ્રેસમાંથી કોંગ્રેસને કેટલો ફટકો, ભાજપને તો ફાયદો? દીક્ષિત, ધારાસભ્યના પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ તેમના સમર્થકો સાથે આજે કેસરીઓ કરશે. મહત્વની વાત છે કે જોઈતાભાઈ તેમના સમર્થકો તેમજ 100 જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો સાથે ભાજપમાં જોડાશે, એટલે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને મોટો ફટકો પડશે. આજે ગાંધીનગર કમલમ ખાતે જોઈતાભાઈ તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાશે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ છે, જે 3 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે, ખાતેના કાર્યક્રમમાં નરેન્દ્ર મોદી સાથે મળીને જોઈતાભાઈ ભાજપમાં જોડાવાનું નક્કી કર્યું હતું. રામ મંદિરના મુદ્દે તેઓ નારાજ હતા, ત્યારબાદ તેઓ આજે ભાજપમાં વિધિવત રીતે જોડાઈ રહ્યા છે. જોકે જોઈતાભાઈ છે તે ધાનેરા પંથકની અંદર ખૂબ જ મોટું નામ છે, તેમના અનેકો સમર્થકો છે, એટલે જોઈતાભાઈ આજે ભાજપમાં જોડાશે તો કોંગ્રેસ માટે મોટો ખતરો છે તે સાબિત થશે. જી બિલકુલ, આભાર આપની પાસેથી માહિતી લેતા રહીશું.